ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પવિત્ર અઠવાડિયાનો બુધવાર. હવે પછી હું પાપ કરીશ નહીં અને પાપના પ્રલોભનોથી દૂર રહીશ. પસ્તાવાની આ પ્રાર્થનાનો અમલ જો આપણે ન કરતા હોઈએ તો યહૂદા ઈશ્કોરિયત અને આપણામાં કોઈ ફેર ખરો? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 26માં અધ્યાયના વચનો 14-25. ત્યાર પછી 12:1 યહૂદા ઈશ્કરિયોતે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું, હું તને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને ચાંદીના 30 સિક્કા તોડી આપ્યા. ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો. 2 ખમીર રોટીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, આપના પાસખાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ? આપની શી ઈચ્છા છે? તેમણે કહ્યું, શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેવડાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે, હું મારા શિષ્યો સાથે તમારે ત્યાં પાસખાનું પર્વ ઉજવીશ. શિષ્યોએ ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને પાસખાની તૈયારી કરી. સાંજ પડી એટલે ઈસુ 12 શિષ્યો સાથે ભોજન કરવા બેઠા. ભોજન કરતાં કરતાં તેમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે. અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા, એ હું તો નથી ને પ્રભુ? તેમણે જવાબ આપ્યો, જે મારી સાથે એક જ થાળીમાંથી જમે છે તે જ મને દગો દેશે. માનવ પુત્ર તો શાસ્ત્રમાં ભાખ્યા પ્રમાણે ચાલ્યો જશે, પણ એને દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય. એ માણસ ન જન્મ્યો હોત તો એને માટે સારું હતું. યહૂદા, જે ઈસુને દગો દેવાનો હતો, તેણે પોતાનો વારો આવતા પૂછ્યું, એ હું તો નથી ને ગુરુદેવ? ત્યારે ઈસુએ કહ્યું, તે જ કહ્યું ને, કહેવાય છે કે લાલચ બુરી બલા હે, એ યોગ્ય છે. એકવાર આ રોગ જો મનમાં ઘર કરી ગયો તો પછી તે વ્યક્તિનું અકલાય પતન થવાનું. નાની લાલચ મોટું વૃક્ષ થઈ જાય. વ્યક્તિના વિકાસ સાથે એનોય જુદો જુદો વિકાસ થાય છે. આજના શાસ્ત્રપાઠમાંના યહૂદાના જીવન પરથી આ પામી શકાય છે. લાલચ એની કેવી કફોડી દશા કરે છે. ઈસુ સત્યનું પ્રતીક છે. સમાજના થઈ બેઠેલા ખોટા આગેવાનો એમનાથી ડરે છે. જો ઈસુનું કાળસ નીકળી જાય તો પછી સમાજમાં પોતાના ચલણથી મન ફાવતું કરી શકાય. તે સમયે પ્રજાજીવન સાવ નિષ્કૃષ્ટ કક્ષાએ ઉતરી ગયેલું અને તેમનો ઉદ્ધાર કરવા, તેમને ઉગારવા ઈસુ આવેલા. પરિણામે આગેવાનો, ફરોશીઓ અને કાવાદાવા પ્રપંચ કરનાર બધા ઈસુ વિરુદ્ધ હતા. એટલે યહૂદાને લાલચ આપી ઈસુને પકડાવવામાં તેને હાથો બનાવે છે. તે ઈસુનો શિષ્ય હોવા છતાં થોડાક સિક્કા ખાતર દગો રમી ઈસુને પકડાવી દે છે ને ઈસુની મહાવ્યથા શરૂ થાય છે. મિત્રો, આજે આપણે આવું થતું જોઈ શકીએ છીએ. ક્યારેક આપણને આવી લાલચનો અંકોડો ભરાય નહીં તેની તકેદારી રાખવી, નહીં તો આપણી અને કુટુંબીજનોની શી અવદશા થાય તે તો તમે તો સમજો છો ને.
एकलवायो याचे।